नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल वती आप सर्वे नु हार्दिक स्वागत छे। आज आपणे वात करवाना छीए धोरण 8 ની અંદર બાયોલોજી ની। પાછળ તમને જે એનિમેશન દેખાય છે એ જ ચેપ્ટર ની આપણે વાત કરવાના છીએ। તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે આપણે આજે કોષ વિશે વાત કરવાના છીએ। ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 8 કોષ। ચાલો ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કોષ। ઓકે, કોષ રચના અને કાર્ય। ઓકે, આ ચેપ્ટર ની આપણે વાત કરવાના છીએ। આમ તો આપણે બાયોલોજી નો બેઝ જે છે એ જ છે આ ચેપ્ટર। સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે આ કોષ છે શું, હોય કેની અંદર અને કાર્ય શું છે આનું, ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં આગળ વધવાનું થાય। એટલે સૌપ્રથમ આપણે આનું ઇન્ટ્રોડક્શન જોઈએ, આની જે બેઝિક માહિતી છે, પ્રસ્તાવના છે તેની વાત કરીએ। તો કોષ કોની અંદર હોય છે? આપણા મગજમાં એક પ્રશ્ન આવે કે કોની અંદર હોઈ શકે, સજીવમાં હોય કે પછી નિર્જીવમાં હોય? તો એની પહેલા મને એ ખબર હોવી જોઈએ સજીવ એટલે શું ને નિર્જીવ એટલે શું। ચાલો એની વાત કરીએ આપણે। સજીવ, સજીવ કોને કહેવાય? તો સિમ્પલ ડેફિનેશન છે, અત્યારે હું હોલી ચલી શકું છું તો હું કોની અંદર આવું? સજીવની અંદર। તમે વિડીયો જોઈ શકો છો, વિચારી શકો છો, શ્વાસ લઈ શકો છો, તો તમે કોની અંદર આવશો? સજીવની અંદર। ટૂંકમાં આ જે કાંઈ શબ્દો હું બોલ્યો આ બધાને મારે એક વ્યાખ્યા સ્વરૂપે કહેવા હોય તો હું કંઈક એવું કહી શકું કે ખોરાકમાંથી પોષણ મેળવી વૃદ્ધિ અને વિકાસ કરે તેને શું કહેવાશે? સજીવ કહેવાશે। ફરી એકવાર લખું છું, ધ્યાન દેજો। ખોરાકમાંથી પોષણ મેળવી વૃદ્ધિ અને વિકાસ કરે તેને સજીવ કહે છે। જો મિત્રો, આ ડેફિનેશન, આ વ્યાખ્યા તમારી ટેક્સ્ટબુકની અંદર નહીં હોય, એટલા માટે સમજાવવા માટે આલ્ફા વિદ્યા સંકુલ એક પ્લેટફોર્મ બનાવેલું છે। ઓકે, સમજો, ધ્યાન દેજો। ખોરાકમાંથી પોષણ મેળવી વૃદ્ધિ અને વિકાસ, સૌપ્રથમ કામ શું કરવાનું છે? તો કે ખોરાકમાંથી પોષણ મેળવવું। હવે આપણે માત્ર શું કામ કરવાનું છે? તો કે આપણે ખોરાક મેળવવાનો છે। ત્યારબાદ પોષણ કોણ મેળવશે? તો કે આપણું જે શરીર છે, આપણા શરીરની અંદર આવેલું પાચન તંત્ર, આ પાચન તંત્ર પોતાનું કાર્ય કરશે, ત્યારબાદ શું કરશે? તો કે પોષણ મેળવશે। સમજીએ, ખોરાકમાંથી પોષણ મેળવવું, ચાલો એટલું કામ થઈ ગયું છે। ત્યારબાદ હવે શું છે? તો કે વૃદ્ધિ અને વિકાસ કરવો, બે અલગ અલગ શબ્દો સમજવાના છે, વૃદ્ધિ અને વિકાસ। વૃદ્ધિ એટલે શું થશે? તો કે આપણા શરીરની અંદર જે થતી ફિઝિકલ વૃદ્ધિ છે, વર્ષો પહેલા આપણે નાના હતા, અત્યારે આપણી સાઇઝ મોટી છે, આપણે મોટા છીએ, તો આ શું છે? વૃદ્ધિ। ઘણા બધા વર્ષો પહેલા આપણને કંઈ ખબર નથી પડતી, અત્યારે કંઈક ખબર પડે છે, તો આ શું છે? વિકાસ। ટૂંકમાં અલ્ટરનેટ કેવા, એવું કંઈક માગું છું કે આપણે શ્વસન કરીએ, ઉત્સર્જન કરીએ, ખોરાક મેળવીએ, આ તમામ પ્રકારની ક્રિયા છે, એવું જે કરતા હોય એને શું કહેવાય? તો કે એને સજીવ કહેવાય। હવે આ સજીવનો જે પાયાનો એકમ છે તેને કોષ કહેવાય। આપણે જો ચેપ્ટર તરફ ધીરે ધીરે આગળ વધીએ છીએ, સજીવનો પાયાનો એકમ સજીવનો પાયાનો એકમ, તો આપણને એક પ્રશ્ન થાય કે આ પાયો વળી શું? સજીવનો પાયાનો એકમ તો આપણે સમજી લીધા, હાલો સજીવનો પાયાનો એકમ કોષ છે, તો આ પાયો એટલે શું? સિમ્પલ ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો, આપણે મકાન બનાવવું હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તો કે પાયો બાંધવો પડે। ચાલો, મકાન બનાવવું છે તો આપણે જમીનમાં પાયો ખોદશું। હવે શું કરશું? તો કે આ પાયા ઉપર આપણે ધીરે 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 એક ઇમારત ચણવાનું કામ ચાલુ કરશું, એટલે કે આવી ઘણી બધી ઈંટો ભેગી કરશું, પથ્થરો ભેગા કરશું, કંઈક આવી દિવાલ બનાવશું। આ રીતે આમ ધીરે 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 આપણે કંઈક જે દિવાલ બનાવીએ, એટલે શું થયું? તો કે આપણે આ દિવાલ બનાવવાની શરૂઆત કરી, તો આને શું કર્યું? તો કે આપણે દિવાલ બનાવવાની છે તો સૌપ્રથમ એનો પાયો ખોદો, ત્યારબાદ એમાં ધીરે 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 આપણે અલગ અલગ સ્ટેપ મૂકતા ગયા, કંઈક બનાવવા તરફ આગળ વધીએ છીએ। તો આ શું છે? તો કે આપણું મકાન બનાવવા માટેનો પાયો છે, શું છે? મકાન માટેનો પાયો। તો સેમ એવી જ કંઈક વસ્તુ અહીંયા કીધેલી છે, શેની વાત છે? તો કે અહીં સજીવનો પાયો, સજીવનો પાયો કોણ છે મિત્રો? મેં તમને ક્યારનું કીધું છે, કોણ છે? કોષ છે સજીવનો પાયો। ઓકે, હવે શું થશે? તો કે અહીંયા મકાન બનાવવા માટે આપણે સૌપ્રથમ કોનો ઉપયોગ કર્યો? તો કે ઈંટનો ઉપયોગ કર્યો,
સૌપ્રથમ આપણે ઈંટનો ઉપયોગ કર્યો, ત્યારબાદ શું કર્યું? તો કવિ ઘણી બધી ઈંટો ભેગી કરી ને એક દિવાલ બનાવી. હવે રૂમની અંદર ચારેય બાજુની ચાર દિવાલો ભેગી કરી આપણે શું બનાવીએ છીએ? તો કે એક ઓરડો બનાવીએ, એટલે કે એક રૂમ બનાવીએ. આવી રીતે એક રૂમ, બે રૂમ, ત્રણ રૂમ, અનુકૂળતા પ્રમાણે બાજુ બાજુમાં ગોઠવી ને આપણે શું બનાવતા હોઈએ? તો કે આપણે મકાન બનાવતા હોઈએ. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. તો આ રીતે કંઈક આપણું મકાન બનતું હતું, સેમ આપણા શરીરની અંદર પણ આવું જ કંઈક થાય છે. કઈ રીતે બને છે? તો કે આ જે કોષ છે, આ કોષ બધા સાથે મળશે તો શું બનશે? તો કે બધા કોષો સાથે મળી અને પેશી બનશે. ધોરણ 9 ની અંદર તમારે આ ભણવાનું થશે. અત્યારે તેનો પાયો તમને ખબર હોવી જોઈએ, કહું કે આપણે આગળ ફ્યુચરમાં ભણવાનું છે. સેમ 11-12 ની અંદર અને નીટની અંદર પણ તમારે ભણવાનું થશે. કોષ સાથે મળીને શું બને છે? તો કે પેશી. પેશી સાથે મળીને શું બનશે? તો કે અંગ બનશે. આ અંગ સાથે મળીને શું બનશે? તો કે અંગ તંત્ર બનશે અને શરીર બનશે. તો જો આપણે પહોંચી ગયા પાછા અતાન્યા, શરીર, શરીર કોનું હોય? તો કે જો કોઈ સજીવ છે તો એનું શરીર હોય, નિર્જીવનું કોઈ કાંઈ નિશ્ચિત હોતું નથી, કારણ કે પોતાની રીતે હલનચલન નથી કરી શકતું. આ પેનને મારે ચલાવવી છે તો મારે હાથ લઈને ચલાવવી પડે છે. નિર્જીવ વસ્તુ પોતાની રીતે હલનચલન કરતું નથી. તો વાત કોની છે? સજીવની. પહોંચી ગયા આપણે આ શરીર છે એ કોનું છે? તો કે સજીવનું છે. સેમ વાત આપણે એ કરતા હતા કે કોષ, કોષ શું છે? તો કે પાયાનો એકમ છે. જેવી રીતે મકાન બનાવવા માટે મારે કંઈક પાયા માટે આ ઈંટની જરૂર છે, એવી જ રીતે આપણા શરીરનું જો બંધારણ બનાવવું હોય તો કોની મારે જરૂર પડે છે? આ કોષની જરૂર પડે છે. ક્લિયર થાય છે મિત્રો? આટલું આ આપણી ઇન્ટ્રોડક્શન છે. માત્ર ખાલી બેઝિક કન્સેપ્ટ છે, સજીવ અને નિર્જીવનો ભેદ શું છે એની વાત કરી, ત્યારબાદ કોષ છે તો ક્યાં છે, શું કાર્ય કરે છે, કેવી રીતે બને છે, આ બધી જ વાત કરેલી છે. ઓકે, હવે ધીરે ધીરે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધવાનું છે. આપણો નેક્સ્ટ ટોપિક આવશે કોષનું બંધારણ કેવું હશે, કોષ છે તો એની શોધ કોણે કરેલી છે, આ બધી માહિતી મેળવવાની છે. ઓકે, આ આપણો વિડીયોનો પાર્ટ નંબર 1 હતો. હવે આગળ આપણે જે વાત કરશું એ આવશે પાર્ટ નંબર 2 ની અંદર. ઓકે, આગળના પાર્ટ જોતા રહેજો. આભાર.